અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના જિલ્લા સેવા સદન ખાતે એનઆઈસી કેન્દ્રમાં એલપીજી ગેસ માટે ડિસ્ટ્રીબ્યુટર પસંદગી ઓનલાઈન ડ્રોની સરકાર દ્વારા એક કમિટી નક્કી કરવામાં આવી હતી. ડ્રો શરૂ થયાના માત્ર કલાકથી બે કલાકમાં ભ્રષ્ટાચાર થયાની આશંકા થતાં જ ઉમેદવારો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના જિલ્લા સેવા સદન ખાતે એનઆઈસી કેન્દ્રમાં એલપીજી ગેસ માટે ડિસ્ટ્રીબ્યુટર પસંદગી ઓનલાઈન ડ્રોની સરકાર દ્વારા એક કમિટી નક્કી કરવામાં આવી હતી. તેમાં સમગ્ર ગુજરાતના નાગરિકોએ આ ગેસ વિતરક એજન્સી લેવા માટે ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને ડ્રો શરૂ થયાના માત્ર કલાકથી બે કલાકમાં જ ઉમેદવારો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. કેમ કે આ ઉમેદવારોનું કહેવું હતું કે આ ઓનલાઈનમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થવાની ભૂ આવી રહી છે. તેનું કારણ માત્ર એ બતાવી રહ્યા છે કે જિલ્લામાં જે લોકોની ગેસ વિતરક એજન્સી છે તેવા જ લોકોને ફરીથી એજન્સી મળી છે અને અરવલ્લી જિલ્લાના એક પણ ઉમેદવારને એજન્સી મળી નથી અને બહારના જ ઉમેદવારોના નામે ડ્રો ખુલતા આવેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો. અરવલ્લી જિલ્લા સેવા સદન એટલે કે કલેક્ટર કચેરી ખાતે એલપીજી ગેસ ડિસ્ટ્રીબ્યુશનશીપ માટેનો ડ્રો રાખેલ છે. અત્યાર સુધી એક વાગવાયો છે બપોરનો, ત્રણ ડ્રો થયા છે. ત્રણેય ત્રણ જગ્યાએ જે લોકો જોડે ઓલરેડી એજન્સી છે એના માણસોને કાં તો એમને ડ્રો લાગે, મતલબ લકી ડ્રોમાં એમનું જ નામ આવી રહ્યું છે. અત્યાર સુધીની ત્રણેય એજન્સીઓ એ જે લોકો જોડે એજન્સી હતી એમના ફાડી ગઈ છે, કાં તો એમનો પેટ્રોલ પંપ હોય તો એમના ફાડી ગઈ છે. અને અત્યારે જે લોકો અહીંયા હાજર છે કેન્ડિડેટ એ બધાનો ભાવ એવો છે કે આની અંદર સંયોગ તો નથી જ, સેટિંગથી આ બધું થઈ રહ્યું છે અને અમારો પૂરો વિરોધ છે. જે સિસ્ટમથી અત્યારે ડ્રો થઈ રહ્યો છે એ બંધ થવો જોઈએ અને જે આપણી નીતિ છે ડ્રો કરવાની પહેલાંથી કે ચીઠી નાખી અને બધા સંમત છે એવું નથી કે કોઈનો વિરોધ છે, તો એ રીતે ડ્રો થવો જોઈએ કાં તો આ ડ્રો ઉપર સ્ટે આવવો જોઈએ. ઋતુલ પ્રજાપતિ, CN24 ન્યૂઝ, અરવલ્લી.